उमरगाम तालुका थी विधानसभानी चूंटणीनी तैयारीना भागरूपे आम आदमी पार्टी अने बीटीपी द्वारा गुजरात परिवर्तन यात्रानो प्रारंभ करवामां आव्यो हतो। उमरगाम खातेथी आ यात्रानो प्रारंभ थता ज परमिशनना मुद्दे पोलीसे रेली अटकावता कार्यकर्ताओ अने पोलीस वच्चे घर्षण उभो थयो हतो। जो कि 2.5 कलाक बाद उमरगाम थी अंबाजी सुधीनी आ परिवर्तन यात्रा बीटीपीना धारासभ्य महेश वसावा अने आपना प्रदेश उपप्रमुख अर्जुन राठवानी आगेवानी हेठळ शुरू करवामां आवी हती। વિસ્તારનું જે વિસ્તાર છે તે રૂટ અમારા જે સંગઠન મંત્રી છે રામ ધડુક સાહેબ એમની પાસે છે, એમને બતાવશે તમને ડિટેલમાં। પણ અમારો મેસેજ ગુજરાતની જનતા માટે એ છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે ગુજરાતની અંદર, અને 27 વર્ષનો જે ભ્રષ્ટાચારનો યુગ, ભ્રષ્ટાચારયુક્ત જે ભાજપનો જે કાળ છે તેનાથી ત્રાહિમામ પામી ચૂકી છે જનતા। અને એટલું બધો ત્રાસ આવી ગયો છે ગુજરાતની અંદર, મોંઘવારી, પેપર લીક થઈ જાય છે, રોજગાર લોકોને નથી મળતો હવે, એટલે જનતા ઈચ્છે છે કે બીજી સરકાર આવી જોઈએ અને એમને પરિવર્તન રૂપે આમ આદમી પાર્ટીની સરકાર દેખાય છે। કેમ કે આમ આદમી પાર્ટીની સરકારે જે દિલ્હીની અંદર કામ કર્યું છે અને એ પછી જે સારો પ્રતિસાદ મળ્યો છે પંજાબની અંદર ભગવંત માન સાહેબના નેતૃત્વની અંદર અને અમારા રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સાહેબની એની અંદર જે અમને જે દિલ્હીની અંદર કામ કરીને બતાવ્યા છે, તેનાથી લોકોની એક આશા થઈ છે કે ભારત જેવા દેશની અંદર, સમગ્ર ભારતની અંદર, અને શરૂઆત કદાચ આ જે ભાજપનો જે પ્રયોગશાળા કહેવાય ત્યાંથી થશે। જે 27 વર્ષ પહેલાં જે કમળ અહીંયા ખીલ્યો હતો તે કમળ હવે મુરઝાઈ ચૂકેલો છે અને જનતા માટે કચરો બની ગયો છે, હવે એને સાફ કરવાની જરૂર છે। એટલે આમ આદમી પાર્ટી ઝાડુ લઈને આવી છે અને આ ઝાડુથી સફાઈ કરીને એક ભ્રષ્ટાચાર મુક્ત ઈમાનદાર સરકાર લાવવાની જરૂર છે જે ફક્ત આમ આદમી પાર્ટી સરકાર આપી શકે છે। એટલે અમે લોકો આ જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ અને જનતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કે દેશની આઝાદી પછી તમે આદિવાસીઓનો પ્રશ્ન પૂછ્યા છે, આદિવાસીઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે, શિક્ષણ કોઈ વ્યવસ્થાની છે નથી, શિક્ષણ થોડું ઘણું હતું તો આ ભાજપ સરકારે 6000 સ્કૂલો મર્જર કરીને આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કહી અને ના આગલા સમયની અંદર અમારા જે પૂર્વજો હતા એને શિક્ષણ નહીં આપી ને આદિવાસી વિસ્તારનું ખાણ, ખનિજ, જંગલો એ લૂંટવા માટેનું કામ કર્યું છે। એટલા માટે શિડ્યુલ 5 આ લોકોએ લાગુ નથી કર્યું અને 244 એક મુજબ આદિવાસી વિસ્તારની અંદર બંધારણ પ્રમાણે કોઈ પણ સરકારો આવી એણે આ વિસ્તારનું ઉલ્લંઘન કર્યું છે અને પરિણામે જ આ લડત અમે લડીએ છીએ। અને ગુજરાતની અંદર જેવી રીતે દિલ્હીની અંદર સરકાર આવી, આમ આદમી પાર્ટી કેજરીવાલ એમણે સ્કૂલો બહેતર કરી, ત્યાં ગાડી આરોગ્ય માટેની વ્યવસ્થા કરી, રોજગારી માટેની વ્યવસ્થા કરી, આપ જોશો ત્યાર પછી પંજાબની અંદર કોઈને ખ્યાલ નહીં હતો કે પંજાબમાં આમ આદમીની સરકાર આવશે, પણ અહીં પણ તમે ગુજરાતમાં જોઈ લેજો કે આ પરિવર્તન યાત્રા છે, આવનારા સમયની અંદર આ ગુજરાતની અંદર તમે ઇલેક્શન થાય આ 2022ની અંદર આમ આદમી પાર્ટી અને બીટીપી પાર્ટી બંને સંગઠન એ કરી અને સરકાર અહીં ગાડી બનાવવાના છે।